કોરોનાની વૈશ્વિક મહામારી ચાલી રહી છે ત્યારે લોકોની મેન્ટલ હેલ્થ બાબતે આવો સાંભળીએ ડોક્ટર તિલવાણી સાહેબના શબ્દો. હાલ ચાલતી આ કોરોનાની વૈશ્વિક મહામારી કે જેના કારણે લોકડાઉન અને અનલોકની પ્રક્રિયા વચ્ચે લોકો કંટાળી ગયા છે. એક તરફ કોરોના મહામારીના કારણે શું થશે તેનો કોઈ જ અંદાજો આવી શકતો નથી. કભી ખુશી કભી ગમ જેવી પરિસ્થિતિમાં ક્યાંક લોકડાઉન ક્યાંક અનલોકની પ્રક્રિયામાં લોકો કંટાળી ગયા છે. આ કંટાળેલા લોકો માટે કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે જ્યારે લોકોની મેન્ટલ હેલ્થની વિષય આવે છે ત્યારે અમારી કચ્છ કેરની ટીમ પહોંચી હતી મેન્ટલ હોસ્પિટલમાં અને મેન્ટલ હોસ્પિટલના ડૉક્ટર તિલવાણી સાહેબ સાથે અમારી કચ્છ કેર ટીવી ન્યૂઝનો વિશેષ સંવાદ થયો હતો. ત્યારે તેમણે અમુક વાતો અમારી સાથે કરી હતી. ત્યારે આવો તમને લઈ જઈએ ભુજની મેન્ટલ હોસ્પિટલમાં ડૉક્ટર તિલવાણી સાહેબ પાસે કે તેમણે અમને આ કોરોનાની વૈશ્વિક મહામારી ચાલી રહી છે ત્યારે લોકોની મેન્ટલ હેલ્થ બાબતે અમારી સાથે શું ચર્ચા કરી છે તે સાંભળીએ. તો આવો સાંભળીએ ડૉક્ટર તિલવાણી સાહેબના શબ્દો. રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. એટલે ડૉક્ટરો હવે એવી મજાક મૂકે છે કે કોરોના કયા શરીરના ભાગને અસર નથી કરતું એ હવે બતાવો. એટલે કે મગજ ઉપર તો ખાસ અસર કરે છે. એમાં કેવું થાય છે કે માથું દુખતું હોય, ચક્કર આવતા હોય, અને ચક્કર એવા આવતા હોય કે બરદાસ્ત ના થાય, દર્દીને સહન ના થાય એવા ચક્કર આવતા હોય. અને બીજું એમને ઘણા લોકોને ટેમ્પરરી ભાન ભૂલી જતા હોય એવું અમારી પાસે પેશન્ટો લઈ આવતા હોય. પછી બીજા દિવસે અમે ટેસ્ટ કરાવી તો ત્યારે ખબર પડે કે એને કોવિડ પોઝિટિવ છે. એટલે દર્દીઓને મગજ ઉપર પણ કોરોનાની ઇફેક્ટ પડે છે અને એમાં ભાન ભૂલી જવું, માથાનો દુખાવો અને ચક્કર, અસહાય ચક્કર, આ ત્રણ મેં મુદ્દા છે જે બહુ ઘણી વખત જોવા મળે છે. એટલે ઘણી વખત છે ને અમારી પાસે દર્દી આવે ને તો અમે એને ટેસ્ટ કરાવવાનું કહીએ તો પહેલાં તો દર્દીને એવું લાગે કે આ ટેસ્ટ કરાવવાથી મારે વળી આઇસોલેટ થવું પડશે, તો ટેસ્ટ કરાવવા જ નથી જતા દર્દી. અને ઘણા પેશન્ટ તો દવા લઈને જતા રહે ને પછી ટેસ્ટ કરાવવાનું અમને હા પાડે ને પછી ટેસ્ટ ના કરાવે અને પછી એમને જ સારવાર લીધા કરતા હોય છે. બીજું ચક્કર માટે બધા ટેસ્ટ કરતા હોઈએ ને પણ એ ચક્કર મળતા નથી અને સિટી સ્કેનમાં પણ કાંઈ નીકળતું નથી. એટલે કોરોનાનો જે હુમલો છે, જે વાયરસ જે વસ્તુ છે એ સૂક્ષ્મ છે. વાયરસ એટલે બહુ સૂક્ષ્મ કીટાણુ, એટલે એના લક્ષણ પણ ઘણી વખત સૂક્ષ્મ હોય છે. દાખલા તરીકે ફેફસામાં ઓક્સિજન ઓછો થઈ જાય છે એ તો તમે જાણો છો, પણ અમે આ સ્ટેથોસ્કોપ મૂકીને જોઈએ ને તો ફેફસામાંથી કોઈ એબનોર્મલ કે વિચિત્ર કે કંઈ ખરાબ અમને સેન્સિસ ખબર પડવી જોઈએ ને અમને કે ભાઈ ખરાબી છે, એ ખબર જ નથી પડતી. એટલે એટલું ભારેક નુકસાન કરે છે મગજમાં અને ફેફસામાં કે આપણને જોવા મળે પણ જાણવા ના મળે.